वर्णिवेशरमणीयदर्शनं मन्दासरुचिरार्णनाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये धर्मनन्दनमहं विचिन्तये श्री घनश्याम महाराज ने जय। सद्गुरु श्री निष्कुणानंद स्वामी भक्त चिंतानुना 140 માં પ્રકરણની અંદર બીજા વિશેષ પરચાઓ લખે છે। સામર્થી શ્રી મહારાજની વડી સાંભળજો સહુજન સુંદર પરચા સાંભર્યા જે પૂર્યા શ્રી ભગવાન। અહીંયા નિષ્કુળાનંદ સ્વામી એમ કહે છે કે સુંદર પરચા મને સાંભળ્યા એ હું હવે લખું છું। જે મહારાજે પરચા પૂર્યા હરિભક્તોને કે સંતોને એ સ્વામીને જે જે સાંભળ્યા એ બધાય સ્વામીએ લખી લીધા। એમ આપણે પણ આજે મહારાજ 200 વર્ષ પહેલાં પરચા પૂરતા એમને આજે મહારાજ એવા સંતો ભક્તોને અનંત પરચાઓ પૂરતા હોય। આપણને જે જે સાંભળ્યામાં આવે જે જે યાદ આવે આપણે પણ એને લખવા જોઈએ, આપણે પણ એને યાદ કરવા જોઈએ એમ સ્વામી અહીંયા સમજાવે છે। દંડાવ્ય દેશમાં નારદીપુરે દ્વિજ તીતા રામ નામ ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સઘળું ગામ વિમુખ મુખથી એમ વદે આ ભક્તિ બીજા ભેદની આવશે વિમાન તેડવા તમે માનજો વાણી વેદની પર ધન પર ત્રિયા પર હરી પર હરિયા બીજા નામ સ્વામિનારાયણ નામને સમરે છે આઠું જામ। દંડાવ્ય દેશમાં કહેતા ઉત્તર ગુજરાતમાં નારદીપુર નામનું એક ગામ છે અને નારદીપુરની અંદર એક તીતારામ કરીને બ્રાહ્મણ છે એ ભગવાનના ભક્ત થયા છે અને સ્વામી લખે છે કે ભક્ત એક મહારાજનો બીજું વિમુખ સઘળું ગામ। આખા એ ગામની અંદર આ તીતારામ એકલા જ ભગવાનના ભક્ત હતા અને બીજું સઘળું ગામ કહેતા આખા એક ગામની અંદર જેટલા બીજા રહેતા હતા બધાય માણસો ભગવાનથી વિમુખ હતા। અને સ્વામી લખે છે કે વિમુખ જે બધા હતા એ બધાએ તીતારામ ભગતને ભગવાનનો દ્વેષ કરવા માટે ખૂબ હેરાન કરતા, એમની મશ્કરી કરતા અને દ્વેષમાં ને દ્વેષમાં તીતારામ ભગતની મશ્કરી કરવા માટે એવું કહેતા કે આ તો તીતારામે તો નવા કોઈ ભગવાન નવા કોઈ સંપ્રદાયની અંદર એમને આસ્થા છે ને એમની ભક્તિ કરે છે અને એવું કહે છે કે અમે તો ભગવાનના ધામમાં અંતકાળે જઈશું, ભગવાન અમને વિમાન લઈને તેડવા આવશે, માટે બધાએ ધ્યાન રાખજો, જોજો ક્યારે વિમાન આવે ને ક્યારે ભગત જતા ના રહે। આવી રીતે બધાએ તીતા ભગતની મશ્કરી કરે છે કે આ તો ભગવાનનો ખરેખરો ભગત થયો છે અને આઠુંય જેમ કહેતા અખંડ ભગવાનનું સ્મરણ કરે છે તેના ભગવાન એને અંતકાળે તેડવા આવશે। આવી રીતે મહિમાથી નહીં પણ દ્વેષથી આ બધા વિમુખો તીતા ભગતને હેરાન પરેશાન કરે છે પણ ભગતના મનમાં તો બીજું કાંઈ હતું નહીં, એમને તો ભગવાન મળ્યા, ભગવાનના સંતોનો યોગ થયો, એનાથી એમને તો ખબર હતી કે જે સત્સંગી ના હોય જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત ના હોય એ બધાય લોકો આવી ગમે તેમ મારી ઠેકડી કરશે, મશ્કરી કરશે કે મને કદાચ હેરાન પરેશાન પણ કરશે, પણ મારા મહારાજ છે એમની હું ભક્તિ કરું છું અને મારા મહારાજ સત્ય છે એટલે અંતકાળે મને જરૂર લેવા માટે આવશે। આવી રીતે વિશ્વાસ રાખીને ભગવાનની ભક્તિ કરતા રહે છે, બીજા વિમુખ માણસો
જે નાસ્તિકો છે એ ગમે તેમ બોલે છે, પણ તેમ છતાંય તીતારામ ભગત બધું સહન કરીને એક ભગવાનના ભરોસે ભક્તિ કરે છે. બોલે ખડતાએ મુખ મીઠું, આવું ભજન તો ક્યાંય ન દીઠું. આ તો ભક્ત છે મોટો જ બહુ, એની રાખ જો ખબર સહુ. આ બધા પાપીઓ છે એમ કહે છે કે આવું ભજન તો ક્યારે અમે કોઈ દિવસ કોઈનું જોયું નથી. આ તો તીતારામ જ એક એવો ભગતડો છે કે આવું ભજન કરે છે, એના જેવો બીજો કોઈ ભગતને આવી રીતે તીતા ભગતની મસ્કરી કરે છે કે બધા એની ખબર રાખજો. એને આવશે લેવા વિમાન, પધારશે પોતે ભગવાન. માટે સાવધાન સહુ રહેજો, જેને મળે તે બીજાને કહેજો. રખે રહી જાઈએ દર્શન વિના, રેજો સચેત રાતને દીના. એક કહે હું જાઈશ સાથ, જાલી વિમાન ડાંડીઓ હાથ. એમ બોલે ખડાઈમાં બહુ, બાળ જો બનને વૃદ્ધ સહુ. આવી રીતે માત્ર મોટા ઉંમરના વ્યક્તિઓ જ નહીં, પણ કોઈ નાના છોકરાઓ હોય, નાના બાળકો હોય કે કોઈ વૃદ્ધ હોય, બધાએ આવી રીતે તીતા ભગતની મસ્કરી કરે છે કે આ તો બહુ મોટો ભગતડો છે, એને તો અંતકાળ એના ભગવાન જાતે વિમાન લઈને લેવા આવશે. માટે બધાએ સાવધાન રહેજો, જો કોઈને ખબર પડે તો બીજા બધાને જણાવજો. એકાબીજા બધા ટોળી બધા ભેગા થઈને વાતો કરે છે કે તમને ખબર પડે કે તીતા ભગતના ભગવાન આવ્યા છે વિમાન લઈને તો મને કહેજો. બીજા કે ના ના ચોક્કસ કહીશું જ ને, આવા ભગવાન જો આ ભગતને લેવા આવતા હોય તો આપણે બધાએ ત્યાં હાજર તો રહેવું જ જોઈએ ને. આવી રીતે બધાએ એકબીજા સાથે વાતો કરે છે અને તીતા ભગતની મસ્કરી કરે છે. એમાં વળી એક જણ કહે છે કે હું તો એના વિમાન, જે એના ભગવાન વિમાન લઈને આવશે એ વિમાનનો દાંડિયો પકડી લઈશ અને હું પણ એની સાથે જઈશ. આવી રીતે બધાએ તીતા ભગતની મસ્કરી કરે છે. એમ કહેતા વિત્યા કાયદન, તજુ કાળે કરી તીતે તન. આવ્યા તેડવા તેને વિમાન, ઘના સંત ભેડા ભગવાન. કોટી કોટી સૂર્યને સમાન, શોભે અલૌકિક તે વિમાન. તેના તેજમાં ઢંકાનું ગામ, પામ્યા આશ્ચર્ય પુરુષને વામ. સહુ કહે મારા ઘર માથે, હાંક્યો રથ તે તીતાને નાથે. ભાઈઓ આપણે કરતા ખડાઈ, આ તો કૂડું પડ્યું નહીં કાંઈ. ગયું વિમાન તીતાને ઘેર, તેડી ચાલ્યા તેને રૂડી પેર. જેમ શીખ માગી જાય ગામ, તેમ ચાલ્યો તીતો કરી કામ. જોઈ આશ્ચર્ય પામ્યા જન, સહુ લોક કહે ધન્ય ધન્ય. આવી રીતે આખી જિંદગી તીતા ભગતને બધાય ગામના દ્વેષી માણસોએ હેરાન પરેશાન કર્યા, પણ તીતા ભગતે કાંઈ મનમાં ધાર્યું નહીં અને ક્યારેય કોઈના ઉપર તીતા ભગત ખીજાયા નહીં કે કોઈને કાંઈ જવાબ પણ આપ્યો નહીં. પણ જ્યારે તીતા ભગતનો અંતકાળ આવ્યો ત્યારે મહારાજ અનંત સંતોને અને ભક્તોને ભેગા લઈને ઘણા બધા વિમાનો લઈને ભગવાન તીતા ભગતને તેડવા આવ્યા.
અને આ ગામના બધા લોકો તીતા ભગતની મશ્કરી કરતા હતા, એટલા માટે મહારાજે પણ નક્કી કર્યું કે આજે ગામના બધાય લોકોને પણ મારો પ્રતાપ બતાવવો છે. એટલે બધાને અલૌકિક પ્રતાપ દેખાય એના માટે મહારાજે જે વિમાન લઈને આવ્યા હતા એમાં જ એટલું ઐશ્વર્ય મૂક્યું કે વિમાન જ એટલા તેજની અંદર હતા, વિમાનનું જ એટલું તેજ હતું કે આખું ગામ એ તેજમાં ઢંકાઈ ગયું. બધાએ પોતાના ઘરમાંથી બહાર નીકળ્યા અને વિચારવા લાગ્યા કે આટલું બધો પ્રકાશ, આટલું બધું તેજ શેનું છે? જો સૂર્યનું હોય તો આપણે બધા બળી મરીએ, પણ આ તો અતિશય શીતળ છે, શાંત છે, આવું તેજ ક્યારેય જોયું નથી. બધાએ ગામ લોકો જ્યારે આવું તેજ જોવે છે પછી ભગવાન એમને બતાવે છે કે દિવ્ય વિમાન છે એ તીતા ભગતના ઘર તરફ જાય છે. કોઈને બતાવ્યું કે મારા ઘર ઉપરથી વિમાન ગયું, બીજાને લાગ્યું કે મારા ઘર ઉપરથી પણ ગયું. આમ આખા ગામના બધાય માણસોને થયું કે તીતા ભગતના ભગવાન ચોક્કસ અત્યારે એને લેવા માટે આવ્યા લાગે છે. અને પછી તો વિમાન પછી બધા ભેગા થયા અને બધા વિચારે છે, એકબીજાને કહે છે કે ભાઈ આપણે તો મસ્કરી કરતા હતા તીતા ભગતની, પણ આ તો ખરેખર એના ભગવાન આજે એને તેડવા માટે આવ્યા. આપણે બધાય ખોટા છે, આપણે ખોટા પડ્યા, અને આ તો ભગવાનનો ભગત ખરેખરો હતો એટલે એના ભગવાન એને લેવા માટે આવ્યા. આવી રીતે વાતો કરે છે અને તીતા ભગતે આ બાજુ મહારાજ એમને દર્શન આપ્યા સંતો ભક્તો સહિત. અને તીતા ભગત તો મહારાજના દર્શન કરીને અહોહો થઈ ગયા. અને પછી મહારાજ તીતા ભગતનો દેહ ત્યાગ કરાવ્યો અને એ દિવ્ય વિમાનની અંદર બેસાડીને તીતા ભગતને લઈ જાય છે. તીતા ભગત ગામના બધાય માણસોને કહે છે કે જુઓ, તમે બધાએ કહેતા હતા કે તારા ભગવાન તને અંતકાળે વિમાન લઈને તેડવા આવશે, તે આ તમારા બધાયની વાત સાચી પડી અને મારા ભગવાન સ્વામિનારાયણ અનંત સંતોને અને બીજા મુક્તોને લઈને મને તેડવા આવ્યા છે અને હું ભગવાનના ધામમાં જાઉં છું. અહીંયા સ્વામીએ લખ્યું કે જેમ શીખ માગી જાય ગામ તેમ ચાલ્યો તીતો કરી કામ. કહેતા કે કોઈ વ્યક્તિ બીજે ગામ જતો હોય અને જેમ બીજા માણસોને કહેતો જતો હોય કે ભાઈ હું આ ફલાણા ગામ જાઉં છું, એવી રીતે તીતા ભગત બધાને કહીને ભગવાનના અક્ષરધામની અંદર સીધા આવ્યા. અને ગામ લોકોએ તો આખી જિંદગી એમની ખડાઈ કહેતા મસ્કરીને એમને હેરાન કર્યા, પણ તીતા ભગત એમનું કામ કરી લીધું. એમ અહીંયા સ્વામી કહેવા માગે છે, ક્યારેય કોઈ ભગવાનનો ભગત હોય અને આપણા કરતાં કંઈક વિશેષ કરતો હોય, ધ્યાન ભજન બીજું કંઈ પણ ભગવાન સંબંધી કાર્ય કરતા હોય, તો આપણે ક્યારેય એમની મસ્કરી કરવી નહીં. થાય તો આપણે એમને એમના દર્શન કરવા, એમના ગુણ ગાવા, એમનો ગુણ લેવો, પણ ક્યારેય મસ્કરી કે એમનો દ્રોહ કરવો નહીં. એમાં તીતા ભગતને કાંઈ નુકસાન ગયું નહીં, તીતા ભગતને તો એમનું કામ થઈ ગયું, પણ ગામ લોકો જે હતા એ બધાને પસ્તાવો થયો કે આખી જિંદગી આપણે ક્યારેય તીતા ભગતનું કંઈ સારું બોલ્યા નહીં, કે તીતા ભગતને ક્યારેય આપણે કોઈ પ્રકારનો આદર ભાવ આપ્યો નહીં, અને આખી જિંદગી આપણે એમનો દ્વેષ કર્યો, પણ અંતે તો એ સાચા હતા, તે સાચા ઠર્યા, અને આપણે બધાય ખોટા હતા, તે આપણે આખી જિંદગી તીતા ભગતનું મસ્કરી કરવામાં અને ખોટું દેખાડવામાં કાઢી, અને તીતા ભગત તો ભગવાનના ધામની અંદર સુખેથી ગયા. આવો ગામ લોકોને પસ્તાવો થયો અને પછી અંતે માન્યું કે તીતા ભગત સાચા, એમની ભક્તિ સાચી અને એમના ભગવાન સ્વામિનારાયણ પણ સાચા, નહીં તો આવો કળિયુગની અંદર આવો પરચો ક્યારેય સંભવે નહીં. આવી રીતે મહારાજે તીતા ભગતની રક્ષા કરી, તીતા ભગતને પોતાના ધામની અંદર લઈ ગયા. અને પછી બીજો પરચો અહીંયા સ્વામી લખે છે, વળી દંડાવ્ય દેશમાં ગામ વસે ભક્ત ત્યાં પ્રાતિજ નામ, થાય હરી વાત ત્યાં હંમેશ, આપે સંત સાચો ઉપદેશ, આવે સાંભળવા સહુજન,
સુની વાત થાય પરસન્ન. દંડાવ્ય દેશની અંદર ઉત્તર ગુજરાતમાં બીજું એક ગામ છે પ્રાંતિજ. આ પ્રાંતિજની અંદર વારે વારે સંતો ત્યાં વિચરણ કરતા અને કથા વાર્તા કરતા. સંતો ત્યાં ઘણા દિવસ સુધી રોકાયા અને કથા વાર્તા કરે છે. નિત્ય સવાર સાંજ ભગવાનના મહિમાની, ભગવાનના દિવ્ય ચરિત્રોની, અલૌકિક પ્રતાપની અને મહારાજના સર્વોપરીપણાની અને પ્રગટપણાની વાતો આ સંતો નિત્ય કરે છે. અને જે કોઈ સજ્જનો હોય, જે કોઈ મુમુક્ષુ જીવ હોય, એ બધા આ સંતોના દર્શન કરવા અને સંતોની કથા વાર્તા સાંભળવા આવે છે. એ જે સાંભળવા મુમુક્ષુઓ આવે છે, એમને આ સંતો સાચો ઉપદેશ આપે છે કે આ ભગવાનના ભક્તની રીતિ હોય, આવી રીતે વર્તીએ તો ભગવાન રાજી થાય. અને અત્યારે ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગની અંદર હાજરા હજૂર પ્રગટ મનુષ્યાકારે છે. જો આપણે બધા એમનો આશરો કરીએ તો ભગવાન તો બહુ દયાળુ છે, તે આ લોકમાં અને પરલોકમાં બધે આપણને સુખ્યા કરે. માટે બીજા બધાથી પ્રતિતિ તોડીને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત થાવ તો ભગવાન તમને આ લોક પરલોકમાં બધે સુખી રાખશે. આવી રીતે સંતો સાચો ઉપદેશ આપે છે, સાચી જીવન જીવવાની રીતિ શીખવાડે છે. અને સંતોની આવી આવા નિર્દોષ સંતો અને જેને કોઈ બીજી આલોકની ઈચ્છા નથી એવા સંતો, નિષ્કામ સંતો, એના મુખની વાત સાંભળીને ગામ લોકો એ ઉપદેશને ગ્રહણ કરે છે. અને એમાં ઘણા મુમુક્ષુ જીવો આવે, એમાંથી ઘણાય ભગવાનના આશ્રિત થાય છે. અને જે કોઈ આ સંતોને સાંભળે છે, બધા હૃદયની અંદર રાજી તો થાય જ છે કે આવા સંતો અમે ક્યારેય જોયા નથી કે ક્યારે આવી વાતો સાંભળી નથી. એમાં એક કંસારો નામ કાનજી, થયો સત્સંગી કુસંગતજી. એમાં કાનજી કંસારો હોય છે અને એ કુસંગી છે, પણ સંતોની આવી વાત સાંભળી, સંતોના દર્શન કરીને એને બહુ ગુણ આવ્યો અને એને ખરેખર હૃદયમાં થયું કે આ હું જે કરું છું એ બધું ખોટું છે. એટલે કુસંગને છોડીને સત્સંગી થાય છે, વર્તમાન ધારણ કરે છે, સંતો પાસે કંઠી પહેરે છે અને ભગવાનનો ભગત થાય છે. અને સંતોનું તો આ કામ છે કે કોઈ પણ કુસંગી ગમે તેવો જીવ હોય એને પકડે અને એને શુદ્ધ કરીને ભગવાનના ચરણે ધરે. ભગવાન ક્યારેય કોઈ કુસંગી કે બીજો પાપી જીવ હોય એને ભગવાન સીધા સત્સંગમાં લેતા નથી, પણ જ્યારે સંતનો યોગ થાય છે અને સંત એને જ્યારે ચોખ્ખો કરે ત્યારે ભગવાન એને પોતાના શરણે સ્વીકારે છે. આ આપણા સત્સંગની રીત છે, ભગવાન સ્વામિનારાયણની પ્રવર્તાવેલી રીત છે. આ કાનજી કંસારો કુસંગ તજીને સત્સંગી થયો. અને જે કોઈ કુસંગ તજીને સત્સંગી થાય, એટલે જો એને બીજા જે કુસંગીઓ હોય, પહેલાં જેની સાથે ઉઠક બેઠક હોય કે પહેલાં જેની સાથે હરતા ફરતા હોય, એવા બીજા કુસંગી માણસોનો જો યોગમાં રહેવાનું થાય, તો એવા સત્સંગીઓને એ કુસંગીઓ તરફથી ઘણી બધી હેરાનગતિ કે ઘણા બધા મહેનાટવાના બધું સાંભળવાનું પણ થાય. એમાં કાનજી કંસારાને પણ એવો જ પ્રસંગ બન્યો. તે તો હતો કબીરનો વળી, આવ્યા કબીરિયા ઘેર મળી. કહે ભાઈ કબીર માઈ શિખામી, કેમ સાચા જાણ્યા કહે સ્વામી. તેનું પાર ખ્યું આપય મને, સાચા સ્વામી હોય તો ખાસ મને. એમ કહી લાવ્યા ગોળો એક, કર્યો તપાવી રાતો વિશેક. એ પહેલાં કબીરના પંથની અંદર હશે કાનજી કંસારો, એટલે બીજા કબીરિયા જે હતા, બીજા જે પંથની અંદર માનનારા ગામના લોકો હતા, એ બધાય ત્યાં ભેગા મળીને આ કાનજી કંસારાના ઘરે આવ્યા.
અને બધા એને સમજાવે છે કે ભાઈ આપણે કબીરનો પંથ છોડીને બીજે આપણે જવાય નહીં, બીજા બધા ખોટા છે આપણા માટે, આ કબીરનો જે પંથ છે, આપણી જે માન્યતા છે એ જ સાચી છે. આવી રીતે એ લોકો એને સમજાવે છે. પણ કાનજી ભગતને તો ખરેખરો સંતોનો રંગ લાગ્યો હતો, સત્સંગ લાગ્યો હતો, અને એને તો હૃદયની અંદર અનુભવ થયો હતો કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમની રીતિ સાચી છે, આ સત્સંગી જે છે એ જ સાચા છે, અને બીજા જે મત પંથના માણસો છે એ બધા ખોટા છે, બીજાની માન્યતાઓ બધી ખોટી છે, બીજા બધાય મતો ખોટા છે, ભગવાન સ્વામિનારાયણને એમના સંતો સાચા છે. આવું એમને તો હૃદયની અંદર દ્રઢ હતું, અને સંતોના સમાગમને કારણે ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય પણ પાકો હતો. એટલે કાનજી કંસારા એ તો એકના બે ના થયા, અને એમને કીધું કે તમારે તમારા કબીરને માનવા હોય તો ભલે માનો, પણ હું તો હવે સ્વામિનારાયણ ભગવાન મને મળ્યા છે, એમનો આશ્રિત થયો છું, અને મરતા સુધી મારું જે થવાનું હોય તે થાય, પણ હું ભગવાન સ્વામિનારાયણને, એમના સત્સંગને, એમના સંતોને છોડવાનો નથી. આવું જ્યારે કાનજી કંસારાએ કીધું ત્યારે બીજા જે કુસંગીઓ હતા, કબીરપંથીઓ હતા, એ એમને કહે છે કે અમે તો તારી વાતને સાચી માનીએ, તારા ભગવાન સ્વામિનારાયણને સાચા માનીએ, કે જો તું આ સમ ખા. અને એ સમયે સમ ખાવાની રીતિ આવી જ હતી કે લાલ ચોળ ગોળો, લોખંડનો ગોળો હોય, તપાવીને લાલ કરે, અને એને જો કોઈ પકડે અને એને કાંઈ થાય નહીં, હાથ બળે નહીં, તો માને કે એ વ્યક્તિ સાચો છે. કળિયુગનું આ એક લક્ષણ છે, જે ખોટા હોય એની ક્યારેય આવી કોઈ પરીક્ષા કે એને ક્યારેય આવું કોઈ પ્રકારનું પ્રૂફ આપવું ના પડે કે અમે ખોટા છીએ કે અમે સાચા છીએ. પણ જે ખરેખર સાચો વ્યક્તિ હોય એને આવી પરીક્ષા અને આવું પ્રૂફ આપવું પડે કે અમે સાચા છીએ. આ કળિયુગનું લક્ષણ છે, જે સત્યના પંથે ચાલે, જે જેની પાસે સાચી વાત હોય એને પરીક્ષા આપવાની, અને જેની પાસે ખોટી જ વાત છે, જે ખોટા જ છે, એ મોજથી ફરે, અને જે સાચા છે એને દબાવે અને આવી એની પાસે પરીક્ષા પણ એની કરે. તો એવી રીતે અહીંયા કાનજી કંસારાને માટે લાલ ચોળ લોખંડનો ગોળો તપાવીને કર્યો છે. અને બધા કબીરિયા છે કાનજી કંસારાને કહે છે કે આ તમે ગોળો ઉપાડો, અમે ત્યારે જ સાચું માનીએ કે જો તારા ભગવાન તને બળવા ના દે અને તું સાજો રહે, તો અમે માનીએ કે તું અને તારા ભગવાન સાચા. કહે ઉપાડી લે હવે આને, જ્યારે સ્વામીને સાચા તું માને, નહીં બળવા દે તે તમને, રહીશ સાજો તો મનાશે અમને. કાનજી કંસારા હા કે ના કે એ પહેલાં ઘોડો જ તપાવીને ગરમ કરી દીધો, અને સીધું કબીરિયાઓએ કીધું કે આ ઘોડો આવે તું પકડી લે, તું તો તારા ભગવાનને સાચા માને છે ને, એ તો તારી રક્ષા કરશે. એટલે જો તારા ભગવાન સાચા હશે તારી રક્ષા કરશે, અને જો એ તારી રક્ષા કરશે તો અમે માનીશું, તો અમને મનાશે કે તારા ભગવાન સાચા છે, તું સાચો છે, તારી ભક્તિ સાચી છે, અને તારા ભગવાન તને બળવા નહીં દે. આવી રીતે જ્યારે કબીરિયાઓ વાત કરે છે ત્યારે કાનજી ભગત ભગવાનને પ્રાર્થના કરે છે, ભગવાનનું સ્મરણ કરે છે. ત્યારે કંસારે કરી વિનંતી, કરજો સાર શ્રી ગોલોકપતિ, એમ કહીને ગોળો ઉપાડ્યો, લઈ હાથમાં સહુને દેખાડ્યો. કાનજી ભગતે ભગવાનને પ્રાર્થના કરી મનોમન કે હે મહારાજ, તમે તો સત્ય જ છો, મારે તો કોઈ એનું પ્રમાણ જોઈતું નથી, હું તો માનું જ છું કે તમારા સિવાય બીજો કોઈ ભગવાન નથી, પણ આ બધા પાપીઓ છે એને કંઈક પરચો બતાવવા માટે પ્રભુ તમે મારી સાથે રહેજો. આવી રીતે ભગવાનને પ્રાર્થના કરી અને સંપૂર્ણ નિર્ભય રીતે, ડર રાખ્યા વગર,
કાનજી ભગતે લોખંડનો જે ગરમ કરેલો ગોળો હતો તરત હાથમાં પકડી લીધો અને બધા પાપીઓને કીધું, બધા કબીરિયાઓને કીધું કે જો આ મેં ગોળો પકડ્યો અને મારા હાથને કાંઈ થયું નથી ને હું તમારી સાથે વાતોય કરું છું, મને બિલકુલ દજાતું પણ નથી, આ મારા ભગવાન સ્વામિનારાયણ સત્ય છે, તમે બધાએ માનો આ વાતને, અને જો નહીં માનો, આટલો પરચો જોયા પછી પણ જો નહીં માનો તો તમારો જન્મ ધૂળમાં જશે, કહેતા આખો જન્મ તમે કાંઈ મેળવ્યું નહીં અને આખો આ મનુષ્યનો અતિ મોંઘો જન્મ છે જે કોઈને મળતો નથી એ તમને ભગવાને આપ્યો છે એને તમે ખોશો. કહે પાપીઓ પરચો આ જુઓ, થાઓ સતસંગી જન્મ કાખુઓ, આજો દાજ્યા નહીં હાથ રતી, સ્વામી સાચા છે માનો કુમતી. પછી ગોળો ભગત નીચે મૂકે છે અને બધા પાપીઓને બતાવે છે કે જુઓ આ મારા હાથ, તમે એને અડીને પણ જોઈ જુઓ, જો કોઈ પણ જગ્યાએ એક રતિભા પણ જો મારો હાથ દાજ્યો હોય તો હું ખોટો ને મારા ભગવાન ખોટા, પણ જુઓ હું સહેજ પણ દાજ્યો નથી, માટે મારા ભગવાન સ્વામિનારાયણ સાચા છે, તમે બધાએ મારા ભગવાનને સાચા માનો અને એમનું ભજન કરો, સત્સંગી થાઓ, નહીં તો તમારો જન્મ તમે ખોશો. આવી રીતે કાનજી ભગત બધાને જે કબીરિયાઓ એમને સમજાવવા આવ્યા ત્યાં એમને બતાવે છે કે આ મારા ભગવાને પરચો આપ્યો. એમ કરે ભક્તની સહાય, સહજાનંદજી સંકટમાય, એમ પરચો પૂર્યો ભગવાને, પણ હોય પાપી તે નહીં માને. આવી રીતે ભગવાન સ્વામિનારાયણે પોતાના ભક્તને આવું સંકટ જ્યારે આવ્યું ત્યારે પોતાના ભક્તની સહાય કરી અને આવો દિવ્ય પરચો પૂર્યો, પણ સ્વામી કહે છે કે જે પાપી હશે તેને આ પરચો મનાશે નહીં, તેને આવી રીતે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે અને સર્વસમર્થ છે એ વાત મનાશે નહીં, અને જે સજ્જન હશે એને તરત પ્રતીતિ આવશે કે ભગવાન સ્વામિનારાયણ સાચા છે, એમને આ પરચો પૂર્યો છે. બીજો પરચો સ્વામી લખે છે, દેશ ચરો તરે વસો ગામ, દ્વિજ ભક્ત દાદો ભાઈ નામ, તેની તનયા જમુના જે હ, અતિ સુખી સમાધિએ તે હ. ચરોતરના વસો ગામની કથા સ્વામી લખે છે કે ત્યાં દાદાભાઈ કરીને એક બ્રાહ્મણ ભક્ત હતા, એમના દીકરી જમુનાબાઈ હતા અને એ સમાધિએ કરીને અતિશય સુખી હતા, કહેતા સમાધિની અંદર ભગવાનનું દર્શન આદિકનું સુખ લેતા એવા સમાધિનિષ્ઠ એ સ્ત્રી ભક્ત હતા. એક દિવસ સમાધિ માઈ, આવી મહારાજ પાસે એ બાઈ, કર્યા પ્રભુના કર્યા મહાપ્રભુના દર્શન, નિરખીનાથ ને થઈ મગન, જે જે કરી શ્રી મહારાજે વાત, તે સુની લીધી છે સાક્ષાત, અતિ રાજી દીઠા જ્યારે નાથ, બોલી જમુના જોડી બે હાથ, કરો પ્રસાદીની મને મહેર, આપો વસ્ત્ર લઈ જાઉં ઘેર, તે હસમે નાતા હતા નાથ, નાઈ લુયું અંગની જ હાથ, લુયું શરીર જે હરુ માલે, દીધો જમુનાને તે હવાલે, જમુના જા હવે તું તાર ઘેર, અહીં આવ્યા થઈ ઘણી વેર.
અહીંયા સ્વામી લખે છે કે આ જમુનાબાઈ હતા એ સમાધિની અંદર મહારાજના દર્શન નિત્ય કરતા. એવી રીતે એક દિવસ સમાધિની અંદર મહારાજ પાસે ગયા અને મહારાજના દર્શન થઈને અતિ આનંદિત થઈ ગયા. મહારાજના દર્શન કર્યા, મહારાજ પોતાના ધામની અંદર જે જે વાત કરતા હતા એ બધી વાતો સાંભળી, મહારાજની વાતો સાંભળીને પોતે એને હૃદયમાં ધારી કે મહારાજે આવી આવી વાતો કરી એ બધી યાદ રાખી. એટલું જ નહીં, પછી મહારાજને અતિશય પ્રસન્ન જોયા કે મહારાજ અત્યારે રાજી છે, મૂળમાં છે. ત્યાર પછી મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ તમે મને કંઈક પ્રસાદીની વસ્તુ આપો, તમારી પ્રસાદીની કંઈક વસ્તુ મને આપો, એની મને ઈચ્છા છે. ભગવાનના ધામની અંદર આ એક અલૌકિકતા છે કે ભગવાનના ધામની અંદર તો અનંત કોટી મુક્તો છે. 1-2 હજાર કહેવા નહીં પણ અનંત કોટી મુક્તો છે, જે ગણ્યામાં ના આવે એટલા અસંખ્ય મુક્તો ભગવાનને વીંટાઈને બેઠા છે. પણ ભગવાનના ધામની અલૌકિકતા એવી છે કે દરેક મુક્તને એમ લાગે કે મારી સામે જ મહારાજ બેઠા છે, હું મહારાજની સામે છું. એમ દરેક ભક્તને, દરેક મુક્તને ત્યાં અક્ષરધામમાં ભગવાનનું પર્સનલ ને પ્રત્યક્ષ સુખ છે. એટલા માટે અહીંયા જમુનાબાઈ જ્યારે ભગવાનના ધામની અંદર દિવ્ય રૂપે ત્યાં સમાધિની અંદર સુખને લે છે ત્યારે ભગવાનની સાથે આવી રીતે વાત કરી શકે છે કે ભગવાનને પ્રાર્થના કરી શકે છે કે મહારાજ મને કોઈક પ્રસાદીની વસ્તુની ઈચ્છા છે તો તમે કંઈક મને પ્રસાદીની દયા કરીને કંઈક વસ્તુ આપો તો હું મારી ઘેર સમાધિમાંથી જ્યારે પાછી જાઉં તો મારી ઘેર હું એ વસ્તુને લઈ જાઉં અને તમારી મને સ્મૃતિ રહે કે ભગવાને આવી રીતે મને અક્ષરધામમાંથી આ પ્રસાદીની વસ્તુ આપી. એ સમયે મહારાજ સ્નાન કરતા હતા અને સ્નાન કરી રહ્યા અને પોતે શરીર લૂછ્યું જે રૂમાલથી, એ શરીર લૂછેલો રૂમાલ એ આ જમુનાબાઈને ભગવાને આપ્યો. મહારાજે પછી કીધું એ રૂમાલ આપીને કે હવે તું તારી ઘેર જા, અહીંયા આવ્યાનો તો ઘણો સમય થયો, કારણ કે ભગવાનના દર્શન કર્યા, ભગવાનની કથા વાર્તા સાંભળી અને પછી મહારાજ સ્નાન કરતા એ દિવ્ય લીલાના દર્શન કર્યા અને પછી મહારાજે એમને આ રૂમાલ આપ્યો એટલો ઘણો સમય થઈ ગયો હતો. એટલે મહારાજે એમને કીધું કે હવે તમે પાછા દેહમાં જાઓ, અહીંયા આવ્યાને તો ઘણો સમય થયો. પછી જમુના દેહમાં આવી પ્રગટ એક રૂમાલ લાવી, અલૌકિક અલૌકિક માનાવે, જે આવે તે અલૌકિક કાવે. પછી એવી રીતે જમુનાબાઈ પોતાના દેહની અંદર આવે છે અને જ્યારે દેહમાં આવે છે, આંખ ખોલે છે અને જુએ છે તો જે રૂમાલ મહારાજે એમને સમાધિમાં આપ્યો હતો એ જ રૂમાલ અહીંયા જમુનાબાઈના હાથની અંદર હોય છે. આવી રીતે અલૌકિક જે રૂમાલ હતો, આલોકનો તો હતો નહીં, અક્ષરધામનો હતો, દિવ્ય હતો, એ દિવ્ય રૂમાલ આલોકની અંદર આવ્યો. સ્વામી અહીંયા લખે છે કે અલૌકિક લૌકિકમાં ના આવે અને જે આવે તે અલૌકિક કહેવાય. કહેતા કોઈ પણ અલૌકિક વસ્તુ છે એ આ લોકની અંદર ક્યારેય શક્ય નથી અને જે એવી રીતે અલૌકિક વસ્તુ અહીંયા આવી હોય તો આ લોકની અંદર આવી હોય, આ લોકની જેવી જ દેખાતી હોય, તેમ છતાં એ વસ્તુ અલૌકિક જ છે. એમ જ્યારે સ્વામી અહીંયા વસ્તુ માટે નથી લખતા પણ સ્વામી કહે છે અલૌકિક લૌકિકમાં ના આવે, જે આવે તે અલૌકિક કહેવાય. કહેતા ભગવાનના એવા મોટા અક્ષરધામના મુક્તો એ પણ જ્યારે આ લોકની અંદર આવે છે ત્યારે જેમ આ રૂમાલ જે અક્ષરધામની અંદર અલૌકિક રૂપે હતો આ લોકની અંદર આ લોકની રીતનો રૂમાલ દેખાયો, પણ સ્વામી કહે છે એ જેમ અલૌકિક છે એવી જ રીતે અક્ષરધામના મુક્તો પણ જેમ ધામની અંદર દિવ્ય છે, ધામની અંદર અલૌકિક છે, એવી જ રીતે જ્યારે આ લોકની અંદર આવે છે ભલે મનુષ્યનું શરીર ધારણ કરે છે, મનુષ્ય જેવા દેખાય છે, પણ એ તો અલૌકિક જ છે. એવી વાત સ્વામી અહીંયા આપણને સમજાવે છે. એમ અલૌકિક એ હરુમાલ
પામી જમુના થઈ નિહાલ. એવો પ્રતાપ મહારાજ તનો, શું કહીએ મુખથી ઘનો ઘનો. અને એટલા માટે જેમ કોઈ પ્રસાદીની વસ્તુ હોય કે ભગવાનના પ્રસંગની અંદર આવેલી વસ્તુ હોય એનો આપણે જેટલો મહિમા સમજીએ છીએ, કે કોઈ મહારાજનું વસ્ત્ર હોય પ્રસાદીનું, કે કોઈ પ્રસાદીનું વૃક્ષ હોય જેમ કે લીંબ તરુ, એને આપણે મુક્ત માનીએ છીએ. જેમ કોઈ પ્રસાદીની વસ્તુ હોય એને અલૌકિક માનીએ છીએ, એના દર્શન ભાવથી કરીએ છીએ, એનો સ્પર્શ ભાવથી કરીએ છીએ, એ જ રીતે મહારાજના જે એવા અક્ષરધામના મુક્તો હોય એના દર્શન પણ એટલા જ અલૌકિકતાથી, એટલા જ દિવ્ય ભાવથી આપણે કરવા જોઈએ એમ સ્વામી અહીંયા કહે છે. કે જેટલો મહિમા આપણને પ્રસાદીની વસ્તુઓનો હોય, જેટલો મહિમા આપણને મહારાજના સંગમાં આવેલ કે મહારાજના પ્રસંગમાં આવેલી વસ્તુઓનો હોય, એટલો જ મહિમા આપણને ભગવાનના એવા અક્ષરધામના જે મુક્તો અહીંયા મનુષ્ય ધારણ કરીને રહેલા હોય એનો પણ એટલો જ મહિમા આપણને હોવો જોઈએ. એવી વાત અહીંયા સ્વામી લખે છે. અને સ્વામી કહે છે આવી રીતે અલૌકિક રૂમાલ એ જમુનાબાઈ ને પ્રાપ્ત થયો. અને મહારાજ તો આવા પ્રતાપી છે, અને મહારાજ તો પૂર્વે આવી રીતે પરચા પૂરતા આવા અલૌકિક વસ્તુઓ પોતાના ભક્તને આપતા, એમ આજે પણ મહારાજ તો પ્રગટ ને પ્રગટ જ છે. અને એવા જે પોતાના સ્થિતિવાળા સંતો ભક્તો હોય એમને અનેક વાર આવી પોતાની પ્રસાદીની અલૌકિક વસ્તુઓ પણ મહારાજ આપતા હોય છે, એવી અહીંયા સ્વામીએ વાત કરીને આગળ સ્વામી બીજો પરચો લખે છે. વળી ચરો તરે ચાંગા ગામ, ત્યાં ભક્ત ભાટ નથું નામ, તેના સંબંધિતે સત્સંગી, ભજે અર્ભ કાનાથ ઉમંગી. ચરોતરની અંદર નથુ કરીને એક ભાટ જાતના ભગવાનના ભક્ત છે, એમના સંબંધી બધા સત્સંગી છે. અને એમના જેટલા બાળકો હતા પરિવારમાં, એ નાના બાળકો બધાય સમાધિવાન હતા. સર્વે બાળ કા સમાધિ સમાધિવાન, કરે પ્રગટ પ્રભુજીનું ધ્યાન, જાય ધારણામાં પ્રભુ પાસે, કરે દર્શન અતિ હુલાસે. આ બધાય નથુ ભગતના બધાય પરિવારના જે નાના બાળકો હતા એ બધાય સમાધિવાન હતા, અને સમાધિ કરીને નિત્ય ભગવાનની અંદર ભગવાનના ધામમાં ભગવાનના દર્શન માટે જતા. અને મહારાજનું ધ્યાન કર્યા કરતા આવા બાળકો હતા. એમને કંઈ આ લોકના જેવી બીજા બાળકો જેમ રમે એમ એમની રમત નહોતી, એમની રમત ભગવાન સાથેની હતી અને ભગવાનના ધ્યાન ભજનમાં મગ્ન રહેતા એવા નાના બાળકો હતા. અતિ હે તે બોલાવે દયાળ, જાઓ ઘેર હવે સહુ બાળ, એમ કહી આપી પરસાદી, પેંડા પતા સાસાકર આદિ, ફૂલહાર તોરાને ગજરા, આપ્યા ગુચ્છ તે ગુલાબ કેરા, આપી પ્રસાદી આવી આ બાળ, આવી કરી દેહની સંભાળ. સદગુરુ ગુણાદિતાનંદ સ્વામી વાતોમાં એમ કે પૂર્વે જે મોટા મોટા અવતારો થયા એના જેટલી સામર્થ્ય તો આજ સત્સંગીના દીકરાઓને છે. અહીંયા સ્વામી અહીંયા પરચો લખે છે કે ભગવાનના ભક્ત હોય એના નાના બાળકો હોય એની આટલી સામર્થ્ય હોય, કે એ પણ સમાધિ જ્યારે ઈચ્છે ત્યારે ભગવાનનું ધ્યાન કરે અને સમાધિમાં જાય અને ભગવાનના દર્શન સમાધિમાં કરે, અને ભગવાન એમને સમાધિની અંદર જે જે પ્રસાદીની વસ્તુ આપે બધી આ લોકની અંદર લઈને પાછા આવે. મહારાજે ત્યાં એમને પ્રસાદીના પેંડા પતાસા સાકર વગેરે પ્રસાદી આપી,
અને ફૂલના હાર, તોરા, ગજરા, ગુલાબના ગુચ્છ એ બધું મહારાજે એમને પ્રસાદીનું આપ્યું. અને જેટલા બાળકો સમાધિ નિષ્ઠતાન સમાધિમાં ગયા હતા એ બધાએ મહારાજે પછી આજ્ઞા કરી કે હવે તમે પાછા દેહમાં જાઓ અને દેહની સંભાળ રાખો. એ બધાએ પાછા સમાધિમાંથી આવ્યા અને જાગી જોયું બાળકે જે વારે, દીઠું પ્રગટ પ્રમાણ ત્યારે, પેંડા પતા સા સાકર જે હ, વેચી આપી સરવેને તે હ, તોરા ગજરા ફૂલની સ્રજ, દેખી પ્રગટ પામ્યા આશ્ચર્ય. પેંડા, પતાસા, સાકર વગેરે વગેરે જે જે પ્રસાદી આ બાળકોને મહારાજે પોતાના હાથે આપી હતી એ બધી પ્રસાદી આ બાળકો જ્યારે સમાધિમાંથી જાગ્યા ત્યારે બધાના હાથની અંદર આ પ્રસાદી હતી. અને બધાએ બાળકોએ આ પ્રસાદી ત્યાં જે જે માણસો હતા બધાને વહેંચી આપી કે આ તો અક્ષરધામની મહારાજની પ્રસાદી છે એમ કરીને વહેંચી આપી. અને બીજા તોરા, ફૂલના બાજુબંધ, હાર, ગજરા, ગુલાબના ગુચ્છ એ જે જે મહારાજે પ્રસાદીનું આપ્યું હતું એ બધું જોઈને બધાએ લોકો આશ્ચર્ય પામ્યા. લોકમાં અલૌકિક ચીજ, લોકમાં અલૌકિક ચીજ જોઈ, કહે ધન્ય ધન્ય સહુ કોઈ. આ લોકની અંદર આ બધી અલૌકિક વસ્તુઓ જોઈ અને બધાને અહો અહો થયું કે આવું તો ક્યારેય જોયું નથી કે સાંભળ્યું નથી, આ તો ભગવાન સ્વામિનારાયણને ત્યાં જ આવું તો જોવા જાણવા મળે, બીજી કોઈ જગ્યાએ આવું ક્યાંય સાંભળ્યું નથી કે ક્યાંય જોયું નથી, પણ આ તો ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે, સર્વ અવતારના અવતારી છે અને સદાયને માટે પોતાના ભક્તોને પ્રગટને પ્રમાણ છે એવું બધાએ માન્યું. કેટલા માટે આવા પરચાઓ આજે ભગવાન સ્વામિનારાયણ આ કળિયુગની અંદર આપે છે અને આવા નાના બાળકોને જ્યારે ભગવાન આવા પરચા આપતા હોય ત્યારે સૌ કોઈને પ્રતિતિ તરત આવે કે ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી છે અને ખરેખર એ આજે કળિયુગની અંદર પ્રગટ છે. આવી બધાને પ્રતીતિ આવી, બધાએ પોતાની જાતને ધન્યભાગ્ય માન્યા કે ભલે આપણે આવી સમાધિ કરી શકતા નથી, ભગવાનના દર્શન કરી શકતા નથી, પણ ભગવાને જે અલૌકિક વસ્તુઓ મોકલી આ બાળકો સાથે એ બધાના દર્શન આપણને થયા. આવી અલૌકિક વસ્તુ જે ભગવાનની પ્રસાદીની અક્ષરધામની વસ્તુ છે એના દર્શન થયા કહેતા આપણને પણ એ ભગવાનના દર્શન થયા. આવો અહોભાવ એ બધા માણસોને થયો અને બધાએ આવી દિવ્યતાની સાથે અલૌકિક વસ્તુઓના દર્શન કર્યા અને એ દિવ્ય પ્રસાદી પણ પોતે બધાએ જમ્યા. અને નાના નાના બાળકો હતા પણ છતાંય બધા એમને દિવ્યપણે જોવા લાગ્યા કે આ તો કોઈક દિવ્ય જીવાત્માઓ છે, મુક્તાત્માઓ છે. આવી રીતે દિવ્ય ભાવ સાથે બધાએ ભગવાન સ્વામિનારાયણનો મહિમા જોયો, ગાયો અને હૃદયની અંદર હૃદયસ્થ કર્યો અને બધાએ ભગવાન સ્વામિનારાયણનો નિશ્ચય કર્યો. આવી વાત સ્વામી અહીંયા લખી છે. અને હજી બીજો એક ત્યાં એ જ ગામનો કહેતા ચાંગા ગામનો બીજો પરચો છે એ સ્વામી હજી લખે છે. આગળ એ આપણે ફરીની કથામાં સાંભળીશું. શ્રી ઘનશ્યામ મહારાજની